પ્રસાદ ભોજન નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું અને દર સાલે 3,000 થી 3,500 જેવા ભાવિ ભક્તો દર્શનાર્થે દર્શન નો લાભ લઈને ભોજન પ્રસાદ નો લાભ લેવામાં આવે છે અને પુરાણા મંદિરમાં ત્યાં ભાવિ ભક્તોને ભોજનની વ્યવસ્થા મંદિર દ્વારા કરી આપવામાં આવે છે. આજ રોજ તાલુકા પંચાયત સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વીરસંગજી ઠાકોર અને કોંગ્રેસ પક્ષમાંથી જોરાજી ઠાકોરે ધાર્મિક પુરાણી મંદિર ગોગા મહારાજના દર્શનના લાભ માટે પધાર્યા હતા અને મોટી સંખ્યામાં આવા ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. મેમાવતાબાદ, ચલવાડા, ઇન્દ્રનગર, સુરગા ત્યાંના ગ્રામજનો મોટી સંખ્યામાં દર્શન માટે પધાર્યા હતા. પુરાણું મંદિર શ્રી ગોગા મહારાજ મંદિરના પૂજારી પહેલા સેંદાભાઈ નાઈ આ ગોગા મહારાજના મંદિરના પૂજારી સેવક હતા અને હવે તેઓના પુત્ર નાઈ દશરથભાઈ સેંદાભાઈ આ મંદિરની પૂજા કરે છે અને આવતા ભાવિ ભક્તોને સાદર સત્કાર આપી રહ્યા છે. પૂજારી દશરથભાઈ નાઈ દ્વારા ભાવિ ભક્તોને પ્રવચન પણ અપાયું હતું. રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, રાધનપુર. ઇન્દ્રનગર છે, આ બધા મળી અને આવું આયોજન કરે છે. એકમ મહા સુદ એકમ ને અને નવમના દિવસે પૂરું થાય છે અને ઉમેદવારી ભાજપ તરીકે મને ટિકિટ આપી છે અને ઇન્દ્રનગર, સુરતા, ચલવાડા અને મહેમદાવાદ અને આશ્યામનો ગોગો છે અને ગોગા અને આશીર્વાદ લેવા આવ્યો હતો એકમના દાડે અને ગોગો મને સહાયતા